પાછા 8, 8, 8, 9 નીકળે આવીશું, એટલે વધારે લાંબુ નહીં કરીએ. લીમડી વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર યુવાન સાથીભાઈ શ્રી ચેતનભાઈના ચૂંટણી પ્રચાર અર્થે આયોજિત આ સભામાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ગુજરાતના સંગઠન પ્રભારી, રાજ્યસભાના સાંસદ, અમારા સૌના માર્ગદર્શક ને દેશના યુવા નેતા આદરણીય રાજીવ સાતવજી, એઆઈસીસીના સેક્રેટરી, ગુજરાતના સહ પ્રભારી, અને આટલો મોટો હોદ્દો હોવા છતાં એક સામાન્ય કાર્યકર તરીકે આપણી વચ્ચે દિવસ રાત મહેનત કરતા આદરણીય બઘેલજી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય રહ્યાભાઈ, આપણા અહીંયા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રીઓ મનેભાઈ શ્રી ઋત્વિકભાઈ, ભાઈ શ્રી નૌશાદભાઈ અહીંયાના પ્રભારી, ને આપણા બાજુના વિસ્તારના ધારાસભ્ય મનેભાઈ શ્રી લાખાભાઈ ભરવાડ, હમણાં ખૂબ કડક ભાષામાં જેમણે ભાષણ કર્યું એવા બેન શ્રી ઘેનીબેન, થરાદના ધારાસભ્ય અને પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, આપણા યુવા નેતા ને ખૂબ સંગઠનનો અનુભવ અને આ વિસ્તારમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા ભાઈ શ્રી ઇન્દ્રજી ઇન્દ્રવિજયસિંહજી, માન્ય ભગીરથસિંહજી, અમારા સાથી ધારાસભ્ય માન્ય ચંદનજીભાઈ, મને રાજુભાઈ ગોહેલ, પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બેન શ્રી ગાયત્રીબા, અમારા પ્રદેશના પ્રવક્તા ઉનવાર વક્તા ભાઈ શ્રી જયરાજસિંહભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી કલ્પનાબેન, સંગઠનના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મનુભાઈ, અમારા સાથી ભાઈ શ્રી સંજયભાઈ, મુરબ્બી ખુશાલભાઈ, માન્ય જયરામભાઈ, પ્રદેશના તમામ મારા અહીંયાના પ્રતિનિધિઓ કે જેમણે ખૂબ લાંબા સમયથી અહીંયા બુથ સુધીનું કામ કર્યું છે એવા તમામ મારા સાથીઓ, ત્રણેય તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, શહેરના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તમામ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, ભાઈઓ બહેનો અને સાથી યુવાન મિત્રો, ખૂબ લાંબી વાત થઈ છે. આ કોરોનાના મહામારીનો સમય જ્યારે આપણે બધાએ એકબીજાનું ધ્યાન રાખવાનું હોય, મહામારીથી બચવાનું હોય, એવા સમયમાં ભાષણ કરવા કે સભા કરવાના દિવસ કેમ આવ્યા? ગુજરાતના આખા ગુજરાતની જનતા આજે પૂછી રહી છે કે અમે મત તો 5 વર્ષ માટે આપ્યો હતો, અમે ધારાસભ્ય તો 5 વર્ષ માટે ચૂંટ્યો હતો, અમે આ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મત આપીને કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટ્યો હતો, એવું તો શું થયું કે 5 વર્ષને બદલે 2.5 વર્ષે ચૂંટણી આવી? અહીંયા લાલજીભાઈએ કહ્યું એમ માવઠું થયું, અને આપણે બધા ખેડૂતના દીકરા છીએ. આપણને સૌને ખબર છે કે સીઝનમાં વરસાદ પડે તો ખેતીમાં ફાયદો થાય, અને ભર ઉનાળે માવઠું થાય તો ખેતીમાં ફાયદો થાય કે નુકસાન થાય? એમાં પણ આપણે જેમને 5 વર્ષ માટે ચૂંટીને મોકલ્યા હતા, એમણે પોતાની જાતને તો કરોડોમાં વેચી, પણ એમણે આ લીમડી સાયલા અને ચૂડા વિસ્તારની જનતાના વિશ્વાસને વેચવાનું કામ કર્યું છે. એમણે પૈસાને પ્યારા કર્યા, પણ આ જનતા સાથે ગદ્દારી કરી છે, આ જનતાનો વિશ્વાસઘાત કર્યો છે. આ જનતાનો જે જનાદેશ હતો, કે જનાદેશ નું અપમાન કરવાની હિંમત કરી છે, એને પાઠ ભણાવવા માટેની આ ચૂંટણી છે. અહીંયા વાત થઈ કે સરકારની 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ચાલે છે, અને છેલ્લા 6 વર્ષથી આ સરકાર દિલ્હીમાં પણ રાજ કરે છે. ત્યારે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આ ગુજરાતની જનતાને વચનો આપવામાં આવે કે એક વખત અમને મત આપો, અમે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડીશું, ખેડૂતોને દિવસે વીજળી આપીશું, ખેડૂતોને સસ્તું ને સારું ખાતર ને બિયારણ આપીશું, ખેડૂતને પાક વીમાથી રક્ષણ આપીશું, ખેડૂતની આવક ડબલ કરીશું, ખેડૂતને સમૃદ્ધ બનાવીશું. અને પહેલા તો એમ પણ કહેતા હતા કે ખેડૂતો મારુતિ ગાડીઓ લાવતા થઈ ગયા છે, કહેતા હતા કે નહીં. આજે ચૂંટણી પૂરી થઈ,
સત્તા પર બેસી ગયા. આજે ખેડૂતોની હાલત શું છે? અહીંયા કપાસની વાત થઈ. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ભાષણ કરતા હતા કે એ વખતે કપાસના 1400 રૂપિયાનો ભાવ હતો, તો કે 1400 રૂપિયામાં ખેડૂતોને કપાસ ના પોસાય, ખેડૂત મહેનત કરે, મજૂરી કરે, તો કપાસનો ભાવ 2000 રૂપિયા હોવો જોઈએ. આમ આંગળી કરીને કહેતા હતા. એ વખતે લોકોએ વિશ્વાસ મૂક્યો ને એમને સત્તા પર બેસાડ્યા. આજે મારે તમને પૂછવું છે કે કપાસના ભાવ 2000 મળે છે કે 700 મળે છે? કેટલા છે? 700. એટલે એનો સ્પષ્ટ મતલબ છે કે આંગળી બતાવતા હતા 2, અને એ ઘડીએ ભાવ હતો 1400. એટલે આપણને એમ કહેતા હતા કે 2 મણના 1400 મળવા જોઈએ, પણ આપણે એમના પર વિશ્વાસ મૂક્યો, એમને સત્તા પર બેસાડ્યા. આટલા વર્ષો શાસન કર્યું, ખેડૂતોને કઈ ના મળ્યું. ત્યારે ખેડૂતોને લાગી રહ્યું છે કે અમે જે વિશ્વાસ સાથે ભાજપને મત આપ્યા હતા, અમારી સાથે આ ભાજપે વિશ્વાસઘાત કર્યો છે. અહીંયા મોટી સંખ્યામાં યુવાનો છે, આપણા ઉમેદવાર પણ યુવાન છે. આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ થયું, શિક્ષણ મોંઘું બન્યું, અને મોંઘું શિક્ષણ લઈને પોતાનો દીકરો કે દીકરી ભણી ગણીને બહાર આવે ત્યારે પરિવારના વડીલો હોય, પરિવારના સાથીઓ હોય કે યુવાન દીકરા દીકરીને પણ મનમાં સ્વપ્ન હોય કે અમને સરકારી નોકરી મળશે, સરકારી નોકરી મળશે તો આવક વધશે, આવક વધશે તો મારા કુટુંબ કબીલાનું જીવન નિર્વાહ સારી રીતે થશે, મારું ભવિષ્ય ઉજ્જવળ બનશે, એવા સ્વપ્ન એ યુવાન જોતો હોય. અને ચૂંટણી આવે ત્યારે પેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ભાષણ આપ્યા કે એક વાર અમારી સરકાર લાવો, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું. આ પાણી વગરના રૂપાણી એ વખતે ભાષણ કરતા હતા કે અમારી ગુજરાત સરકારમાં 1 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે, અમારી સરકાર આવશે તો આ 1 લાખ જગ્યાઓ પર ભરતી કરીશું અને ગુજરાતના યુવાનોને રોજગાર આપીશું. એ યુવાનો સ્વપ્ન જોતા હતા. આ ભાષણો સાંભળ્યા એમણે વિશ્વાસ મૂક્યો કે આ સરકાર આવશે તો અમને રોજગાર આપશે, સરકારી ભરતીઓ થશે. અને એ વિશ્વાસ સાથે ચૂંટાયેલી આ સરકાર જ્યારે સરકાર બની ગયા પછી ભરતી માટેની વાત આવી તો ખાલી જાહેરાતો આપે, જાહેરાત આપે, પછી લાખો કરોડો રૂપિયા ફી ભોગરાવે, અને ત્યાર પછી પરીક્ષા લેવાની આ વાત આવે તો વર્ષો સુધી પરીક્ષા ના લેવાય, પરીક્ષા લેવાય તો પેપરમાં ચોરીઓ થાય, કૌભાંડ થાય. આ સુરેન્દ્રનગરના અમારા NSUIના મિત્રોએ આ પરીક્ષાઓમાં જે ચોરીઓ થતી હતી, કૌભાંડ ચાલતું હતું, એને ઉજાગર કર્યું, અને એના કારણે આખા ગુજરાતના યુવાનોને જે અન્યાય થવાનો હતો આપણે રોકી પણ શક્યા. પરીક્ષા લેવાય તો ચોરીઓ થાય, પરીક્ષાના પરિણામ જાહેર ના થાય, પરિણામ જાહેર થયા હોય તો એને પોસ્ટિંગ આપવામાં ના આવે. આજે વર્ષોથી લડત લડ્યા પછી પણ આ ગુજરાતના યુવાનોને રોજગાર નથી મળતો, અને 20 લાખ કરતા પણ વધારે યુવાનો કે જેમણે સરકારી ભરતી માટે અરજી કરી હતી, લાંબા સમયથી એની રાહ જોઈને બેઠા છે, એ યુવાનોને એમ લાગી રહ્યું છે કે અમારી સાથે આ સરકારે વિશ્વાસઘાત કર્યો છે. અહીંયા બહેનો મોટી સંખ્યામાં છે, મારે યાદ દેવડાવવા છે 2014ની ચૂંટણીના ભાજપના નેતાઓના ભાષણોને, કે ભાષણ કરવામાં આવતું હતું, સૂત્ર આપવામાં આવ્યું હતું કે બહુત હોય મહેગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. એ ઘડીએ ગેસનો ભાવ હતો 350 રૂપિયા. બેનો યાદ છે કે નહીં? તારે એમના નેતાઓ ગળામાં પેલા ગેસના બોટલના ફોટા લટકાવીને રસ્તા પર ઉતરતા હતા કે મોંઘવારી ખૂબ વધી છે, ખૂબ વધી છે. પેટ્રોલ ડીઝલનો ભાવ વધે તો ભાષણ કરવામાં આવતા હતા કે આ ભાવ દેશના પ્રધાનમંત્રી મનમોહનસિંહની ઉંમર સાથે વધે છે. અને એ વખતે લોકોએ મોંઘવારી ઘટાડવા માટે મત આપ્યા, અને એમાં પણ ખાસ કરીને બહેનોએ તો ઘર ચલાવવાનું મુશ્કેલ હતું, એટલે ખૂબ વિશ્વાસથી ભાજપને મત આપ્યો કે આ સરકાર આવશે તો મોંઘવારી ઘટાડશે. આજે મારે તમને પૂછવું છે બહેનો કે ગેસનો બોટલ તો 350 જ મળે છે ને? પૈસા આ બાજુથી આલવા પડે છે, એટલે બહેનો કરતા પહેલા તો આ બાજુ વાળા બોલ્યા. ગેસનો બોટલ લેવા જાવ તો 900 થી 1000 રૂપિયામાં મળે છે, અને પેટ્રોલ પુરાવા મારા ભાઈઓ જતા હશે તેમને પણ ખબર છે કે લીટરે કેટલા રૂપિયામાં મળે છે.
આજે ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, ત્યારે એ ઘરની ગૃહિણીઓને લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીને અમે જે વિશ્વાસ સાથે મત આપ્યો અને સત્તા પર બેસાડ્યા હતા, એ ભાજપે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોરોનાની મહામારીની વાત થઈ, સાતવજીએ વાત કરી કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યો. મારે તમને પૂછવું છે કે કોરોનાનો વાયરસ કઈ આપણે લીમડી, સાયલા કે ચૂડા કે સુરેન્દ્રનગર કે કાઠિયાવાડ માંથી આવેલો વાયરસ છે? આ વિદેશની ધરતી પરથી આવેલો વાયરસ એ ભારતમાં આવ્યો કેમ? જાન્યુઆરી મહિનામાં WHO એટલે કે આખા વિશ્વની સૌથી મોટી આરોગ્યની સંસ્થાએ દેશને ચેતવણી આપી, રાજ્યને ચેતવણી આપી કે આ કોરોના વાયરસ ભારતમાં, ગુજરાતમાં ન આવે, એટલા માટેની તકેદારી રાખજો, એના માટે મોટા મેળાવડા ના કરતા, લોકોને માસ્ક પહેરાવજો, લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખજો, લોકોની સાથે સાથે હોસ્પિટલમાં તૈયારી કરજો, વેન્ટિલેટર રાખજો, ડોક્ટર રાખજો, દવા રાખજો. આવી ચેતવણી જાન્યુઆરી મહિનામાં આપી હતી, પણ આ સરકારે કઈ ના કર્યું. ફેબ્રુઆરી મહિનામાં આ સરકારે અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યો. આખી દુનિયામાંથી લોકોને અમદાવાદ બોલાયા, એરપોર્ટ પર કોઈ પણ જાતની ચકાસણી ના કરી, કોઈએ માસ્ક ના પહેર્યો, ટોળા ભેગા કર્યા, આખા ગુજરાતમાંથી લોકોને બસોમાં ભરી લાવીને અમદાવાદના સ્ટેડિયમને રસ્તા પર લાયા, અને બહારની ધરતી પરથી આવેલો વાયરસ એ ગુજરાતની ધરતી પર આવ્યો અને આજે ગુજરાતના એક એક ગામડા સુધી પહોંચ્યો છે. તારા વાયરસને ગુજરાતમાં લાવવાનું પાપ પણ જો કોઈએ કર્યો હોય તો એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને વાયરસ આયા પછી ગુજરાતની જનતાને અપેક્ષા હતી કે આ મહામારીમાં અમારા ઘરમાં કોઈ બીમાર પડે તો સરકારી હોસ્પિટલમાં સારવાર મળશે, અમને મફત સારવાર મળશે, સરકારની મદદ મળશે. પણ આજે મારે તમને પૂછવું છે કે સુરેન્દ્રનગરમાં જ્યાં જ્યાં કોરોનાથી કોઈ પણ બીમાર થયો હોય તો કોઈ પણ સરકારી હોસ્પિટલમાં એને સારવાર મળી છે ખરી? સરકારી હોસ્પિટલમાં જાય તો એને ખાટલો ના મળે, એને દવા ના મળે, સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ના હોય, વેન્ટિલેટર ના નામે પેલું રાજકોટમાં બનેલું ધમણ તમને સોંપી દેવામાં આવે, એમાંથી લોકોની ધમણી બંધ થઈ જાય એવી સારવાર મળે, અને ત્યાર પછી જ્યારે લોકો જીવ બચાવવા માટે ક્યાંક ખાનગી હોસ્પિટલમાં જાય તો બિલ કેટલું આવે? 1,00,000 રૂપિયા, 2,00,000 રૂપિયા, 5,00,000 રૂપિયા, 10,00,000 રૂપિયા, 16,00,000 રૂપિયા. આ કોરોનાની મહામારીમાં જ્યારે લોકોને મદદની જરૂર હતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના લોકોને ભગવાન ભરોસે મળવા માટે છોડી દીધા હતા. અને આ સરકારની નિષ્ફળતાને કારણે આજે ગુજરાતમાં 4,000 કરતા વધારે લોકોના મોત થયા, લગભગ 2,00,000 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત બન્યા. અને આજે મારે કે તમારે પણ રોજ બીબીને જીવવું પડે છે એવા દાડા આયા. આ સરકારે મદદ તો ના કરી, પણ આ મહામારીના સમયમાં પણ ભ્રષ્ટાચારને કૌભાંડ કરવામાંથી ચૂક્યા નથી. એ વેન્ટિલેટરના નામે કૌભાંડ કર્યું, પેલા માસ્કના નામે કૌભાંડ કર્યું, નકલી ઇન્જેક્શનોના નામે કૌભાંડ થયું, અને હમણાં છેલ્લે સુરતમાંથી સમાચાર આવ્યા કે આ ભાજપિયાઓ 14 કરોડ રૂપિયાની ખીચડીના નામે પણ ખોટા બિલો બનાવીને પૈસા ગરબેડા કરી ગયા. ત્યારે લોકોને મદદ ના મળી અને ઉલટાનો ભ્રષ્ટાચાર થયો. આજે તમે કે હું કોઈ માસ્ક વગર બહાર નીકળ્યા હોય તો અહીંયા પોલીસ વાળા આપણને તરત પકડીને 1,000 રૂપિયાનો દંડ ફટકારે. તમે લોકડાઉનના સમયમાં કોઈ દવા લેવા ગયું, કોઈ દૂધ લેવા ગયું કે કોઈ સામાજિક કામે બહાર નીકળ્યું તો એની સામે પોલીસ કેસો કરવામાં આવ્યા, અને એમના ભાજપના નેતાઓ ગુજરાતમાં ખુલ્લેઆમ રસ્તા પર ગરબા કરે, ખુલ્લેઆમ રેલીઓ કરે, એમના માટે મંદિરના દરવાજા ખોલવામાં આવે, એવું શાસન આ ભારતીય જનતા પાર્ટીનું ચાલે છે. ત્યારે એના માટે લાલજીભાઈ એક સરસ શબ્દ સૂત્ર બનાવ્યું છે કે ના રાશન હૈ ના શાસન હૈ, ભાજપ યાની ખાલી ભાષણ હૈ. એટલે ના રાશન છે કે કોઈ શાસન જેવું નથી, ભાજપની સરકાર એટલે ખાલી ભાષણોની સરકાર છે. ત્યારે એનો બદલો લેવાનો સમય આપણી પાસે આવ્યો છે. આ 3 તારીખે મારી આપ સૌને વિનંતી છે કે દેશના બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં કોંગ્રેસની પહેલી સરકારે બનાવેલા ઐતિહાસિક બંધારણે આપણને સૌને અધિકાર આપ્યો
કે દેશનો પ્રધાનમંત્રી હોય એના મતની કિંમત પડે, અને લીમડીને કોઈ સામાન્ય ગામનો ખેત મજૂર હોય એના મતની કિંમત પડે, દેશનો મોટામાં મોટો ઉદ્યોગપતિ હોય એના મતની કિંમત પડે, અને લીમડી કે ચૂડાના બજારમાં કોઈ સામાન્ય લારી લઈને ઉભો રહેનારો વ્યક્તિ હોય એના મતની કિંમત પડે, કોઈ ભણેલો ડોક્ટર એન્જિનિયર કે સારો વ્યક્તિ હોય એના મતની કિંમત પડે, અને કોઈ ગામડાનો અભણ વ્યક્તિ હોય એના મતની કિંમત પડે, કોઈ પુરુષના મતની કિંમત પડે અને બહેનોના મતની કિંમત પડે, કોઈ મોટી ઉંમરના વ્યક્તિના મતની કિંમત પડે, અને 18 વર્ષનો યુવાન કે જેણે રાજીવ ગાંધીએ મતનો અધિકાર આપ્યો યુવાનના મતની કિંમત પડે. અને લોકશાહી આપણા બંધારણે આપણા હાથમાં તાકાત આપી છે કે કોઈ પણ ઉમેદવાર હોય, કોઈ પણ નેતા હોય કે કોઈ પણ સરકાર હોય, જ્યારે આપણને ખોટા વાયદા વચનને સ્વપ્ન અપાઈને એકવાર છેતરીને મત લઈ જાય, પણ જ્યારે બીજી વાર જનતાના દરબારમાં આવે ત્યારે એ જનતાના હાથમાં મત રૂપી હથિયાર હોય છે, એનાથી બલભલા નેતાઓને, બલભલા ગદ્દારોને, બલભલા વિશ્વાસઘાત કરનારા, બલભલા જે જનાદેશનું અપમાન કરનારા લોકો છે એને ઘર ભેગા કરવાની સત્તા આ દેશના બંધારણે આપણને મતના અધિકારથી આપી છે. ત્યારે આપ સૌ પણ 3 તારીખે તમારા મતનો અધિકારનો ઉપયોગ કરજો. આ એટલા માટે ઉપયોગ કરવો પડે કે 2017માં તમે જેમને હરાયા હતા, 2017માં તમે જેમને નકાર્યા હતા, 2017માં જેની વિરુદ્ધમાં તમે મતદાન કર્યું હતું, એ જ લોકો પૈસાથી ખરીદી કરીને ફરી પાછા તમારા ધારાસભ્ય બનવા માટેના પેરવી કરી રહ્યા છે, પેરદાઉપેચ કરી રહ્યા છે, એમનાથી છેતરાતા નહીં. અને જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની વાત છે, તમામ સમાજ, તમામ વિસ્તાર, વર્ગના લોકોને સાથે લઈને પાર્ટી ચાલી છે. આ પાર્ટીનો ધારાસભ્ય ભલે કોઈ પણ સમાજનો બને, પણ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, કોંગ્રેસ પાર્ટીનું બંધારણ છે કે જ્યારે એને કામ કરવાનું આવે, જ્યારે એને કોઈ પણ ગ્રાન્ટ ફાળવવાની આવે, તો એને તમામ સમાજોને સાથે રહીને કામ કરવાનું છે, તમામ વિસ્તારોને સરખો ન્યાય આપવાનો છે, અને એના જામીન થવા માટે આ મંચ પર બિરાજમાન તમામ આગેવાનો તમારી વચ્ચે આવ્યા છે. ચેતનભાઈ એક યુવાન છે, શિક્ષિત છે, નાની ઉંમરે વહીવટનો અનુભવ છે, અને અહીંયા મને જેમ કહેતા હતા કે વાણિયા જેવા છે, વાણિયા જેવા છે, વાણિયાનું બહુ નામ બી ના કહેવાય, કારણ કે સમય આવે એનો હિસાબ પણ કરે. એટલે તમારી વચ્ચે રહેનારા, તમારી વચ્ચે સુખ દુઃખમાં ભાગીદાર થનારો એક યુવાનને કોંગ્રેસ પાર્ટીએ તક આપી છે. એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ ચૂંટણી કોઈ જ્ઞાતિ પણ નથી લડવાની. આ ચૂંટણી કોઈ પૈસા કે જોર જુલમ કે અત્યાચારથી નહીં લડાય. આ ચૂંટણી વિચારધારાની લડાઈ છે. એક તરફ અસત્ય છે, આપણી તરફ સત્ય છે. એક બાજુ અધર્મ છે, આપણે ધર્મની લડાઈ લડવા નીકળ્યા છે. એક બાજુ બેઈમાનો છે, આપણે વફાદારો છે. એ લડાઈ લડવા માટે આપણે નીકળ્યા હોય ત્યારે આપ સૌના આશીર્વાદ એમાં જરૂરી છે. ચેતનભાઈએ કીધું એમ ટૂંકા દિવસો છે, ઉમેદવાર જાતે બધે ગામે ગામે, બુથે બુથે, ફળીએ ફળીએ નહીં જઈ શકે. આપણે બધા જાતે જ કોંગ્રેસના ઉમેદવાર છે, આપણે બધા જાતે જ સોનિયાજી રાહુલજીના સૈનિક છીએ, એ ભાવના સાથે નીકળી પડવું પડશે. એક એક બેઠેલો અહીંયા આગેવાન, અહીંયા કોઈ પ્રજા નથી આવી, આ વિધાનસભા વિસ્તારના ચુનંદા આગેવાનો આવ્યા છે. અહીં 10,000 જેટલા લોકો હાજર છે, અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ નક્કી કરે કે હું ખાલી 10 મત લાવીશ, તો પણ આવનારા દિવસમાં જ્યારે મતદાન થશે ને ઈવીએમ ના આંકડા આવશે, તો સામેવાળાની ડિપોઝિટ પણ ના રહે. એના માટે આપણે અહીંયાથી સંકલ્પ કરીને જવું પડશે કે આજથી જ કામે લાગીએ, કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતની લાલચ વગર. આપણે લીમડીનો પ્રજા સાથે જોડાયેલો પ્રતિનિધિ ચૂંટવો છે, અને આ ચૂંટણી એ તમારા સ્વાભિમાન માટેની ચૂંટણી છે, કે જેણે તમારા મતને વેચવાની હિંમત કરી છે, જેણે તમારા વિશ્વાસને વેચવાની હિંમત કરી છે, અને જે ભારતીય જનતા પાર્ટીએ જનાદેશનું અપમાન કર્યું છે એને સબક શીખવાડવા માટે આપ સૌ 3 તારીખે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરો, એ જ વિનંતી સાથે આપ સૌનો આભાર. જય હિંદ, જય ભારત.